કચ્છ જિલ્લાની ટ્રાફિક પોલીસ દ્વારા ભુજ શહેરના રિક્ષા ચાલકોની તમામ વિગતો આસાનીથી મળી રહે તે માટે એક અનોખા અભિયાનની શરૂઆત કરાઈ છે, જેનો આજથી પ્રારંભ થયો છે. આ કામગીરી અંતર્ગત ભુજ શહેરની તમામ રિક્ષાઓને એક નિર્ધારિત નંબર આપી દેવામાં આવશે અને દરેક રિક્ષા પર રેડિયમ દ્વારા આ નંબર લગાવી દેવામાં આવશે. શહેરના તમામ રિક્ષા ચાલકોને નિર્ધારિત નંબર આપીને આવા રિક્ષા ચાલકોની રિક્ષાના કાગળો તથા તેના લાયસન્સની ઝેરોક્સ મેળવીને તેની માહિતી એકત્ર કરવામાં આવશે, તેથી જ્યારે પણ કોઈ અકસ્માત થાય કે કોઈ અન્ય ઘટના બને ત્યારે રિક્ષા પર લાગેલા રેડિયમ નંબરના આધારે જ તે રિક્ષા અને તેના ચાલકની તમામ માહિતી તાત્કાલિક પોલીસ સ્ટેશનમાંથી જ મળી રહે. શહેરના તમામ રિક્ષા ચાલકો પાસેથી આ પ્રકારની માહિતી એકઠી કરવાના કાર્યનો ટ્રાફિક પોલીસ શાખા દ્વારા પ્રારંભ કરવામાં આવેલ છે. તેની સાથોસાથ તમામ રિક્ષાઓને નિર્ધારિત નંબર આપી આવી રિક્ષા પર તે નંબરો રેડિયમ દ્વારા લગાવવાની કામગીરીનો પણ પ્રારંભ કરવામાં આવેલ છે. પશ્ચિમ કચ્છ પોલીસની ટ્રાફિક શાખાના PSI શ્રી ગઢવીના જણાવ્યા પ્રમાણે આ પ્રકારની કામગીરીથી તમામ રિક્ષાઓ તથા તેના ચાલકોની માહિતી એકત્ર કરાશે અને તેના કારણે જ્યારે કોઈ પણ ઘટના બને ત્યારે રિક્ષા અંગેની માહિતી મેળવવી આસાન થઈ જશે. તે ઉપરાંત જ્યારે રિક્ષા ચાલક પણ કોઈ મુસીબતમાં મુકાશે તો તેના માટે પણ આ પ્રકારની માહિતી જો પોલીસ પાસે ઉપલબ્ધ હશે તો ઉપયોગી બની રહેશે. શ્રી ગઢવીએ આ અનોખી કામગીરીની વિગતો આપતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. સિટીની રિક્ષાઓને એક પોલીસ વેરિફિકેશન નંબર આપવામાં આવી રહ્યા છે. માહિતી એકત્રિત કરીશું, આ તમામ માહિતી કોમ્પ્યુટરાઇઝ કરીશું અને તમામ રિક્ષાઓને એક નંબર આપવામાં આવે છે, જે યુનિક નંબર હશે. આ યુનિક નંબરના આધારે રિક્ષા ડ્રાઈવર ક્યાંનો છે, રિક્ષાની પાછળ પણ એક પોલીસ કંટ્રોલનો નંબર લખવામાં આવે છે, જેથી કરીને આમ જનતાને પણ ખબર પડે કે પોલીસ કંટ્રોલનો નંબર શું છે. કંઈ પણ ઘટના બનતી હોય અને પોલીસ જાણ કરવા જોગ હોય તો એ જાણ કરી શકે પોલીસ. આનાથી એક વસ્તુ એ થશે કે રિક્ષાવાળા ક્યારે પણ મિસ્ચીફ કરીને ભાગતા હોય છે તો તાત્કાલિક એમનો નજર પડશે. RTO દ્વારા નંબર આપવામાં આવે છે એ એકદમ નાના અક્ષરથી લખેલો હોય છે, જેથી કરીને દૂરથી દેખાતા નથી હોતા. આ નંબર રેડિયમથી લગાવવામાં આવે છે, દૂરથી જોઈ શકાય છે. રાત્રિના ટાઈમે પણ આ રેડિયમ છે એટલે ચમકશે, જેથી કરીને રિક્ષાઓ દ્વારા જે અકસ્માતો થાય છે એમાં પણ ઘટાડો થશે. બીજું કે આ નંબર આપવાથી તમામ રિક્ષાવાળાની માહિતી અમારી પોલીસ પાસે આવી જશે, એટલે એક ડેટાબેઝ તૈયાર થશે જે પણ પોલીસને એક સોર્સ તરીકે ઉપયોગ થઈ શકશે. હા, ભાડાઓ રિક્ષા એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવે છે. અમે એસોસિએશન સાથે મિટિંગ આ બાબતે કરીશું અને એક સરખું ભાડું રહે અને એનું તમામનું પાલન થાય એ પણ ધ્યાન રાખવામાં આવશે. ભુજની અંદર એસોસિએશનના જણાવ્યા પ્રમાણે 2000 રિક્ષાઓ જેવી છે. આ નંબર આપવાના અંતે ખબર પડશે ટોટલ કેટલી રિક્ષાઓ છે. અને તમામ રિક્ષાવાળાઓને એક સંદેશ છે કે ભાઈ આ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે, આમાં કોઈ ચાર્જ લાગતો નથી. એક મહિનાની મુદત આપીએ છીએ કે જેની પાસે પણ લાયસન્સ ન હોય, કાગળ ન હોય, તો એ રિક્ષાઓના ડ્રાઈવર લાયસન્સ અને કાગળો કમ્પ્લીટ કરી લે અને અમારી પાસે રજીસ્ટ્રેશન કરાવી લે. જો કોઈ પણ રિક્ષાઓ એક મહિના સુધી જો રજીસ્ટ્રેશન નહીં કરાવે તો એક મહિના પછી ફરજિયાત કાયદેસર કાર્યવાહી કરી એ રિક્ષાઓને બ્લોક કરવામાં આવશે.